રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન થયાના સવા મહિના બાદ આખરે હવે મેઘરાજાની મોસમ જામી છે. જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસતા જગતના તાતે વાવેલા મહામુલા પાકોને નવજીવન મળ્યું હતું, પરંતુ અડધું ચોમાસું પસાર થઈ ગયું છતાં પણ બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડાનું બનાસ તેમજ સીપુ ડેમમાં આજ દિન સુધી આ ચોમાસાના વરસાદના ડેમની કોઈ જ પાણીની આવક ના નોંધાતા ભર ચોમાસે કોરાકટ દેખાઈ રહ્યા છે, જેના લીધે ખેડૂતોની આશા નિષ્ફળ નીવડી રહી હોય એવું જોતા લાગી રહ્યું છે. પણ છેલ્લા 12 કલાકથી મેઘરાજા મહેરબાન થતા હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, પરંતુ દાંતીવાડા તેમજ સીપુ ડેમમાં કોઈ આવક નોંધાઈ નથી. ચોમાસુ એની પૂર્ણતાના આરે હોવા છતાંય હજુ સુધી સંતોષકારક વરસાદ થયો નથી અને આવી કન્ડિશનમાં ખેડૂતોની કેવી દુર્દશા છે એ ખરેખર દયનીય અને કરુણ છે. આજે ખેતરોમાં માંડ એક કે અડધો ફુવારો પાણી ચાલે, પીવાના પાણીના પણ હવે તકલીફ પડી રહી છે ધીમે ધીમે. તો આવી દશામાં ખેડૂત બિચારો શું કરે, ક્યાં જાય, કોને આગળ રજૂઆત કરે, એ આ બહુ ગંભીર તકલીફ પરિસ્થિતિ છે. પ્રશાસને પાણીના બાબતમાં ખરેખર હવે ગંભીર થઈ અને વિચારવું જોઈએ. વરસાદ બિલકુલ થયો નથી ઘણો તો પણ ચાલે, હવે તો પૂરી થવાની સિઝન તૈયારીમાં છે. સિઝનનો 6-8% પણ વરસાદ થયો નથી, એટલે સરકારને એવી ખાસ વિનંતી છે કે આ બાબતે ચોક્કસ કંઈક ગણિત પોતાનું લે અને ખેડૂતો માટે વિચારે. રાજ્યભર સહિત બનાસકાંઠા જિલ્લાની ભારે આગાહીની વચ્ચે પણ બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા બંને ડેમો બનાસકાંઠાનું સીપુ અને બનાસ બંને ડેમો ભર ચોમાસે કોરા ધાકોર દેખાઈ રહ્યા છે. અમારા સહયોગી કેમેરામેન પ્રવીણ પરમારને કહીશ કે દાંતીવાડા ડેમનો નજારો બતાવવાની કોશિશ કરશે. ભર ચોમાસે આ દાંતીવાડાનો ડેમ છે એ ખાલી ખમ ભાસી રહ્યો છે. આ ચોમાસાઓ અડધું ચોમાસું પ્રસાર થઈ ગયું હોવા છતાં પણ આ ચોમાસાનું 0% પાણી કહી શકાય દાંતીવાડા ડેમમાં પણ હજુ સુધી પ્રવેશ નથી કર્યું અને આ દાંતીવાડા ડેમમાં હાલમાં માત્ર ને માત્ર 7% જેટલું પાણી દાંતીવાડા ડેમમાં સ્ટોરેજ છે. અને મેઘરાજા લેટ મહેરબાન થતાં ખેડૂતોએ પાકેલા મહામુલા પાકો છે એ પણ પોતાને મુરઝાઈ રહ્યા છે અને પાછળથી પાછોતરો વરસાદ થતાં હાલ તો ખેડૂતના પાકોને નવજીવન મળ્યું છે. અને આજે મોસમનો જે મિજાજ છે એ બદલાયો છે ત્યારે કહી શકાય કે દાંતીવાડા સહિતના બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થાય તો બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા બંને ડેમો ભરાય તો જગતનો પ્રશ્ન જે પ્રાણ પ્રશ્ન છે એ દૂર થઈ શકે એમ છે. ત્યારે વાત કરવામાં આવે તો સૌથી મહત્વની વાત બનાસકાંઠાનો જે ખેડૂત છે એ પશુપાલન સાથે જોડાયેલો હોવાથી બનાસકાંઠામાં પડતર પ્રશ્ન પાણીનો જ કહી શકાય. જો મેઘરાજા મહેરબાન થાય તો આ પાણીનો પ્રશ્ન દૂર થાય તો જગતના સાતને આ મુશ્કેલીનો સામનો કરવો છે એ દૂર થઈ શકે એમ છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી દાંતીવાડા.